नमस्कार मित्रों, हवे जेम आपणे वात करी थी के पोलीस भर्ती में तैयारी करता विद्यार्थियों जे मित्रों छे आपणा ए तमाम माटे क्यांक ने क्यांक विशेष गुणभारनी जोगवाई करवामां आवे तो हूँ आप तमाम ने एक कार्य सौंपू छू अने जो आ करे जेटलू वेलू पती जशे एटलू जल्दी आप प्रिया प्रोसेस जे आपणे लेटर आपवाना छे आपणा डिपार्टमेंट में तरी प्रोसेस आपणे चालू करी दईशुं। पर आ तमाम वस्तु मने क्यांक ने क्यांक आप तमाम नी जरूर छे, आप तमाम ना साथ सहकार नी जरूर छे। कारण के तमाम जाणो छो कि हूँ क्यांक ने क्यांक अत्यारे मारा जे फेमिली जे फंक्शन चाली रहा छे, इवन नेक्स्ट मंथ जे मारा मेरेज छे, तो तेना तमाम वस्तुमां खूब टोटली हूँ बिजी छु अत्यारे, तो स्पेशली हूँ टाइम कहीने आ वस्तु नथी करी शकतो। खास मने माफ करजो, हूँ तमामने आजे कार्य सौंपू छू। जो आ वस्तु जेटली वहेली तके आप कर देशो, जेटली जल्दीथी आवा वस्तु डेटा मारा सुधी पहोंचतो डिलीवर करशो, सो जल्दीथी आपणे लेटरमां ए वस्तु मेन्शन करीने आपणे आपणा डिपार्टमेंटमां रजूआत करी देशुं। સમિત્ર હું તમામને એક કાર્ય સોંપું છું કે આપ તમામે તમામ આજથી જ, હું તો કહું હમણાં જ, આ વિડીયો જોયા પછી હમણાંથી જ ખાસ તમે મતલબ ગૂગલ પર સર્ચ કરી જોજો કે બીજા કયા કયા જિલ્લામાં હોમગાર્ડ્સ માટે જીઆરડીના જવાનો માટે ક્યાંક ને ક્યાંક અલગ વિશેષ ગુણભારની જોગવાઈ કરવામાં આવી છે। કારણ કે આપ તમામ જાણો છો કે મોટાભાગના જિલ્લા એવા છે કે જ્યાં હોમગાર્ડના જે મિત્રો જે ત્યાં સેવારત જે કાર્ય કરે છે એ તમામને ક્યાંક વિશેષ વસ્તુની જોગવાઈ કરવામાં આવતી હોય છે, ખાસ તો આ ભરતીઓમાં। સો ખાસ આપ તમામ મિત્રોને એક આગ્રહ રિક્વેસ્ટ કરું છું કે આપ તમામ જાણો છો કે આપણા ત્યાં લગભગ જે 29 જે રાજ્યો છે, 29 કે 28 જે કંઈ હોય, સો એ તમામે તમામ રાજ્યોમાં હોમગાર્ડ્સ માટે વિશેષ શું પ્રાવધાન મૂકવામાં આવ્યા છે, જ્યારે તે ભરતી જે હોમગાર્ડના જે જવાનો કહેવાય તમામ જ્યારે કંઈ ભરતી ભરતા હોય છે તો તમામ માટે કયા પ્રકારના વિશેષ ગુણભારની જોગવાઈ કરવામાં આવતી છે। કારણ કે આપ તમામ તસવીર મેં ખાલી સાંભળ્યું છે, મને એકબીજાનું નામ તો મને ખબર છે કે જ્યાં બાજુ વિશેષ અમુક વર્ષની સેવા પછી હોમગાર્ડને ડાયરેક્ટ પોલીસમાં સમાવેશ કરી દેવામાં આવતું હોય છે, પણ હું એકદમ ફેક્ચ્યુઅલ અને ટ્રુથ પોઈન્ટ આપણે એવું નથી કે મતલબ સાંભળેલી વાતો કે એ કંઈક અંડર મેન્શન કરવી છે, આપણે ટ્રુથ પોઈન્ટ જ્યારે આપણે આપણા ડિપાર્ટમેન્ટમાં રેફરન્સ તરીકે આપીશું કે તો આ જિલ્લામાં આવું થાય છે, આ જિલ્લામાં મતલબ આ રાજ્યમાં આવી રીતે જો સમાવેશ કરવામાં આવતા હોય, કાં તો આ રાજ્યમાં જો આવી રીતે સમાવેશ કરવામાં આવતા હોય તો શા માટે ગુજરાતમાં આપણને વંચિત રાખવામાં આવે છે। સો આવા અમુક વસ્તુના બેઝ પર જો આપણે કંઈક વસ્તુ રજૂઆત કરશું ને તો 100% આપણા ચાન્સીસ વધી જશે કે આપણા લેટરને એક્સેપ્ટ કરવામાં આવશે અને ક્યાંક ને ક્યાંક આપણી જે કંઈક રજૂઆત છે એ રજૂઆતને સામે તેનો સ્વીકાર કરવામાં આવશે। સો મિત્રો, ખાસ હું આપ તમામને વિનંતી રિક્વેસ્ટ કરું છું કે આપ તમામ આજે જ આ કામે લાગી જાઓ અને 2 દિવસ મને ડેટા મોકલી આપો જેમાં તમારે સર્ચ કરીને જોવાનું છે કે જેમ કે તમે આપણે વાત કરીએ યુપીમાં તો ઉત્તર પ્રદેશની હોમગાર્ડ જે લાંબા સમયથી સેવા આપી રહ્યા છે, તો જો એ જે જવાનો છે જો એ તમામને કંઈક ભરતી ભરવી હોય તો એ તમામ માટે શું પ્રાવધાન મૂકવામાં આવે છે એ તમામ વસ્તુ આપે સર્ચ કરીને મારા સુધી ડિલિવર કરવાની રહેશે। અને ખાસ કે જે રાજ્યોમાં જોગવાઈ કરવામાં આવી છે કે હોમગાર્ડ્સમાં અમુક વર્ષો સેવા કર્યા પછી તેમને પોલીસમાં સમાવેશ કરી દેવામાં આવતા હોય છે, કાં તો લાંબા સમયથી હોમગાર્ડમાં સેવા આપતા જવાનો માટે વિશેષ ગુણપાની જોગવાઈ કરવામાં આવતી હોય છે, તો આ તમામ વસ્તુ હું આપ પર છોડું છું। આપ તમામે તમામ તમે તેના રાજ્યની વેબસાઇટ હોમગાર્ડની વેબસાઇટ પર જઈને તમે ચેક કરો, ગમે તે રીતે એક્સ વાય ઝેડ પર આ કાર્યકાળ હું તમામ જાણું છું કે આપણી હોમગાર્ડ્સના ભાઈઓ ઘણા બધા એક્ટિવ, ઘણા બધા હોશિયાર છે અને તમામે તમામ આજે ખૂબ એજ્યુકેશન ધરાવે છે, તો તમામ એવા છો કે જે આ વસ્તુ પર મતલબ માહિતી શોધી શકશો। તો ખાસ હું રિક્વેસ્ટ વિનંતી કરું છું કે આપ તમામે તમામ પર્સનલ ઇન્ટરેસ્ટ રાખીને યાદ રાખજો કે તમે જેટલું જલ્દીથી આ કાર્ય કરશો એટલા જલ્દી આપણું ડેટા તૈયાર થશે, ડેટા જેટલું જલ્દી તૈયાર થશે એટલા જલ્દી આપણે ડિપાર્ટમેન્ટમાં પહોંચતું કરશું। કારણ કે આપ તમામ જાણો છો કે અત્યારે જે રૂલ્સ રેગ્યુલેશન જે પ્રોસેસ ચાલે છે નવી ભરતી માટે એ તમામ પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે, અને જો એકવાર રૂલ્સ રેગ્યુલેશન બહાર પડી ગયું ત્યાર પછી આ તમામ વસ્તુ આપણી માટે અશક્ય છે। સો ખાસ હું રિક્વેસ્ટ કરું છું કે તમામે તમામ ભાઈઓ પોતાનું પર્સનલ રસ દાખવીને પોતાના સારા ફ્યુચર માટે, પોતાની ભરતીમાં સારા માર્ક્સ લેવા માટે આપ તમામે પર્સનલ ઇન્ટરેસ્ટ રાખીને આ વસ્તુ કરવી પડશે। અને ખાસ મિત્રો, રિક્વેસ્ટ કરું છું કે તમામે તમામ ભાઈઓ જે ભરતી નથી ભરતા તેમને પણ રિક્વેસ્ટ કરું છું કે ખાસ આ તમામ વસ્તુ આપણા જવાનો માટે છે, આજની તો ફ્યુચરમાં આ વસ્તુ તમને પણ મતલબ ક્યાંક ને ક્યાંક જરૂર પડશે, તમને પણ યુઝફુલ થશે, કાં તમારો છોકરો જો હોમગાર્ડમાં આવશે તેની જરૂર પડશે। સો ખાસ આ ખૂબ સારા વિચાર સાથે આપણે આગળ વધી રહ્યા છે, હું આપ તમામને રિક્વેસ્ટ કરીશ કે ખાસ આ વસ્તુમાં ઇન્ટરેસ્ટ રાખીને આ વસ્તુને જે વહેલી તકે તમે આ ઇન્ફોર્મેશન મારા સુધી ડિલિવર કરો, બાકી ક્યાંક થોડો ટાઈમનો અભાવના કારણે હું આ વસ્તુમાં પર્સનલી હું રિસર્ચ નથી કરી શકતો, એટલે હું આપ તમામ પર વસ્તુ છોડું છું અને મને વિશ્વાસ છે કે આપ તમામે તમામ ભાઈઓ ખૂબ એક્ટિવ છો અને ખૂબ સારી રીતે આપ આ વસ્તુમાં આ જે કાર્ય તમને સોંપવામાં આવી રહ્યું છે એ તમામ આપ નિમિત્ત બનીને આમાં ભરશો। બાકી ખાસ જે રીતે તમને કાર્ય સોંપ્યું છે ખાસ એ વસ્તુને જલ્દી વહેલી તકે તમે પૂરી કરી મારી સુધી ડેટા ડિલિવર કરજો, બાકી આપણે ડેટા તૈયાર કરી દઈશું અને પછી એક ડેટ નક્કી કરીને આપ તમામે તમામ આપણા જે જિલ્લાઓ છે એ તમામમાં આપણે ડીસી ને ઓસી કચેરી લેટરને આપણે પહોંચતું કરી દઈશું। સમિત્ર, આઈ હોપ બધા સમજી ગયા છો શું આગળ રાખો છો, બાકી બસ પ્રેમ સપોર્ટ આપતા રહો, તમારો ભાઈ તમારી સાથે છે, તમારો ભાઈ તમારી માટે છે। ચલો મિત્રો મળીએ, જય હિન્દ જય ભારત।